ડભોઈ તાલુકામાંથી પસાર થતી દેવ અને ઢાઢર નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર વ્યાપક પ્રમાણમાં પાણી. ઉપરવાસમાં વરસાદને લઈને દેવ ડેમમાંથી પાણી છોડાયું, જેને પગલે બંને નદીઓ ગાડીતૂર બની, જેના કારણે ડભોઈ તાલુકાના 17 ગામોને અસર થઈ હતી. ગુજરાત રાજ્યમાં મોટાભાગની નદીઓ ઉફાન પર હતી. ડભોઈ પાસેથી પસાર થતી દેવ તેમજ ઢાઢર નદીમાં પણ 26 ઓગસ્ટના રોજ વ્યાપક પ્રમાણમાં પાણીની આવક વધી અને નદીઓ ગાડીતૂર બની. ડભોઈ પાસેના સીમરિયાથી થુવાવી જિલ્લા પંચાયતના 17 ગામો, જેમાં બંબોજ, દંગીવાળા, નારણપુરા, કબીરપુરા, કરાલી, કરાલીપુરા, મગનપુરા, ભીલાપુર, થુવાવી, અગુઠણ, નારિયા, રાજલી, બનૈયા, ઢોલાર સહિતના ગામોમાં બંને નદીઓએ વિનાશ વીર્યો હતો અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. લોકોના ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું, સાથોસાથ ખેતીને પણ મોટા પાયે નુકસાન થયું છે. ત્યારે આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તમામ વિસ્તારોની મુલાકાત લેવાની આવી અને આશરે અસરગ્રસ્તને કીટ વિતરણ કરવામાં આવ્યું, સાથે આર્થિક સહાય તેમજ ખેતી નુકસાને વળતર મળે તે માટે પણ અધિકારીઓને સૂચન અપાયું હતું. ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ભાવેશભાઈ પટેલ સહિત ભાજપ આગેવાનો પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સાથે સ્થળ મુલાકાતે પહોંચ્યા હતા. ડેપ્યુટી મામલતદાર પ્રવીણ જોશી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. તો ડભોઈ વડોદરા વચ્ચે માર્ગ ઉપર રાજલી પાસે રોડને નુકસાન થયું હોય, અધિકારી એડી જોશી માર્ગ મકાન વિભાગ તેમજ કોન્ટ્રાક્ટ સાથે વાત કરી તાત્કાલ ધોરણે રોડ સમારકામ કરી ચાલુ કરવા નિર્દેશ કર્યો હતો. હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.